गुड मॉर्निंग स्टूडेंट, आज आपने बीएससी सेमेस्टर 3 में सेक्शन बी नो प्रेक्टिकल आरसी एम्प्लीफायर नो प्रेक्टिकल डेमोन्स्ट्रेशन छे ए जोवाना छीए। तो आरसी एम्प्लीफायर नो प्रेक्टिकल छे ए करवा माटे आपणे जे साधनोनी जरूरियात रहेशे तेमां तमारे एक फंक्शन जनरेटर जोशे, एक तमारे आरसी एम्प्लीफायर नो सर्किट डायग्रामनी जरूर पड़शे अने वोल्टेज मेजर करवा माटे छे तमारे मल्टीमीटरनी जरूर छे ए पड़शे। अहीं फंक्शन जनरेटर नो उपयोग करता पहले आपणे फंक्शन जनरेटर छे ए कई रीते काम करतुं होय छे एटले के प्रेक्टिकल माटे छे आपणे एने कई रीते उपयोग में लई शकीए एनी बेजिक जानकारी छे आपणे मेळवी लईए। तो प्रेक्टिकल नी अंदर छे तमारे के इनपुट वोल्टेज छे ए सर्किट ने आपवाना आवशे। तो ई इनपुट वोल्टेज आपवा माटे छे ए तमने अहीं रेड वीपी नुं बटन छे आपेलुं छे। जो आ रेड वीपी नुं बटन छे तमे प्रेस करशो तो अहीं डिस्प्ले उपर जे वोल्टेज तमारा मळता हशे ए तमने वोल्टेज छे डिस्प्ले छे करशे। एटले अहीं तमने जे डिजिट मळशे ए डिजिट वोल्टेज ने डिस्प्ले छे करतुं हशे। ज्यारे आ रेड वीपी वाळो बटन छे ए तमे प्रेस करेलुं हशे त्यारे बराबर। अने वोल्टेज तमारे चेन्ज करवा होय तो वोल्टेज चेन्ज करवा माटे तमे आ डायल नो उपयोग छे ए करी शको छो। तो आ डायल नी मदती छे ए तमे एना इनपुट वोल्टेज नी वेल्यू छे ए चेन्ज छे ए करी शकशो। आपणे इनपुट नी अंदर छे 30 मिलीवोट छे ए तमारे फिक्स छे राखवाना छे। तो 30 मिलीवोट छे ए आपणे आ डायल नी मदती छे ए सेट करीए, कारण के आपणे इनपुट नी अंदर एटला वोल्टेज छे ए फिक्स राखवाना छे। એટલે ઇનપુટ વોલ્ટેજનું સિગ્નલ છે એ મેં 30 મિલીવોટ કોન્સ્ટન્ટ છે એ કરી નાખ્યું। હવે ઇનપુટ વોલ્ટેજનો આપણે કોઈ ફેરફાર છે એ કરવાનો નથી, એટલે રેડ વીપી બટન છે એ તમારે ફરી વખત પ્રેસ કરી અને ઓપન છે એ કરી નાખવાનું છે। તો હવે તમારા જે ડિજિટલ ડાયલ છે એમાં જે ડિસ્પ્લે થતું છે એ તમારી ફ્રીક્વન્સી છે એ ડિસ્પ્લે થતી છે। તો એ ફ્રીક્વન્સીની રેન્જ છે એ તમને અહીંયા અલગ અલગ છે આપેલી છે બરોબર। અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે તમારો નંબર છે એ તમને ડિસ્પ્લે થાય છે એનું મલ્ટીપ્લિકેશન તમારે આની સાથે કરવાનું નથી। પેરેલલ રેઝોનન્સના પ્રેક્ટિકલમાં આપણે મલ્ટીપ્લિકેશન જે કરતા હતા કે ડાયલનું પોઇન્ટર જે હોય એનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરવાનું આવશે। પણ જ્યારે તમે આ ફંક્શન જનરેટરનો ઉપયોગ કરશો ડિજિટલ ફંક્શન જનરેટરનો, તો આવા ફંક્શન જનરેટરમાં આપણે છે એનો મલ્ટીપ્લિકેશન છે એ કરવાનું નહીં આવે, કારણ કે તમને અહીંયા રેન્જ છે એ આપેલી છે। સપોઝ મેં 1K વાળું બટન છે એ પ્રેસ કરીને રાખ્યું છે અત્યારે, એટલે 1K નો મતલબ થાય 1000। તો એનો મતલબ એવો થશે કે જ્યારે તમે 1K નું બટન છે એ પ્રેસ કરીને રાખશો, એટલે કે અત્યારે મેં 1K નું બટન છે એ પ્રેસ કરીને રાખેલું છે। તો 1K નું બટન જ્યારે તમે પ્રેસ કરીને રાખો છો તો તમારી જે ફ્રીક્વન્સીની રેન્જ છે આ ડાયલ ઉપર એ 100 હર્ટ્ઝથી 1000 હર્ટ્ઝ સુધીની છે એ તમને સીધી છે એ મળશે, તમારે મલ્ટીપ્લિકેશન છે કરવાનું નથી। અને ફ્રીક્વન્સીની કિંમત છે એ તમે આ બંને ટર્મિનલની મદદથી છે એ બદલી શકો છો। આ કોર્સનું બટન છે અને ફાઇન એડજસ્ટમેન્ટ કરવા માટે છે તમારે ફાઇનનું બટનનો ઉપયોગ છે એ કરવાનો થશે। તો અહીંયા છે સપોઝ હું 1 છે એ કરું છું, એટલે કે 0.00 100 છે હું કરું, તો મારી જે ફ્રીક્વન્સી છે એ 100 હર્ટ્ઝની પ્રોડ્યુસ છે થાય છે એવું તમે કહી શકો। એ જ રીતે એનું મેક્સિમમ વેલ્યુ છે હું કરું, એટલે 1 પોઈન્ટ સમથિંગ છે તમે આમાં સેટ કરો 1.00, તો આ જે ફ્રીક્વન્સી પ્રોડ્યુસ થઈ એ ફ્રીક્વન્સી તમારી 1000 હર્ટ્ઝ છે એ ઉત્પન્ન થઈ છે એવું તમે કહી શકશો। સપોઝ મેં 100 થી પ્રેસ કરેલું છે અને હું મિનિમાઇઝ કરી નાખું, તો જ્યારે 100 નું બટન છે હું ફ્રીક્વન્સી વાળું પ્રેસ કરીને રાખું છું તો ફ્રીક્વન્સી છે એ મને 10 હર્ટ્ઝથી 100 હર્ટ્ઝ સુધીની છે એ મળશે। અને અહીંયા હું 10 છે એ સેટ કરું તો આ 10 હર્ટ્ઝ થઈ, 20 સેટ કરું તો 20 હર્ટ્ઝ થશે, એ રીતે એને મેક્સિમમ છે લઈ જાઓ તો તમારું 100 હર્ટ્ઝ છે એ બની જશે। ફાઇનની મદદથી આપણે 100 હર્ટ્ઝ છે એ કરી શકીએ, તો એને જ્યારે હું ઇન્ક્રીઝ છે કરીશ તો હવે જે ફ્રીક્વન્સી તમારી આવશે એ તમારી 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે એ આવશે। તો આ રીતે તમે ફંક્શન જનરેટરની અંદર ફ્રીક્વન્સી છે એની વેલ્યુ છે એ સેટ કરી શકશો। આપણે જે આરસી એમ્પ્લીફાયરનો પ્રેક્ટિકલ છે એ કરવાનો છે એની અંદર આપણે સાઇન વેવ છે એ આપવાનું છે, એટલે અહીંયા આપણે સાઇન વેવ છે એ પ્રેસ કરીને રાખવાનું છે। ફ્રીક્વન્સીને આપણે જે જરૂર રહેશે એ તમારે 10 હર્ટ્ઝથી લઈ અને 90000 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સીના રેન્જમાં આપણે રીડિંગ છે લેવાનું છે। એટલે કે તમારે 100 વાળું બટન પ્રેસ કરીને 10 હર્ટ્ઝથી
सौ हर्ट्ज सुधीनुं रीडिंग लेवानुं। 1K वाळुं बटन प्रेस करी अने तमारे 100 हर्ट्ज थी 1000 हर्ट्ज सुधीनुं रीडिंग लेवानुं। 10K प्रेस करी 1000 हर्ट्ज थी 10000 हर्ट्ज सुधीनुं रीडिंग छे तमारे लेवानुं। अने 100K प्रेस करी तमारे 10000 हर्ट्ज थी 90000 हर्ट्ज सुधीनी फ्रीक्वन्सी माटेनुं रीडिंग छे ए वारंवारती मेजर छे ए करवानुं छे। तो आ रीते तमारे फंक्शन जनरेटरनो उपयोग छे ए करवानो छे। ए फंक्शन जनरेटरनो जे आउटपुट छे ए तमने आ बन्ने टर्मिनलमांथी जे मळशे तेम कोई पण बे मांथी एकनो यूज छे करी अने एनो जे इनपुट छे ए तमारुं एनो जे आउटपुट छे फंक्शन जनरेटरनो एने तमारे तमने जे किट आपेली छे आरसी एम्प्लीफायरनी एना इनपुट सिग्नलनी अंदर छे ए तमारे कनेक्शन छे आपवानुं छे। हवे तमने छे ए अहींया सर्किट डायग्राममां छे ए जोई शकता हशो। એટલે સર્કિટ ડાયાગ્રામમાં છે તેમ જોઈ શકતા હશો કે તમારું ફંક્શન જનરેટરનું જે આઉટપુટ છે એ મેં સર્કિટના ઇનપુટની અંદર છે આપેલું છે અને તમારે આરસી એમ્પ્લીફાયરની સર્કિટનું જે આઉટપુટ છે એની સાથે મેં મલ્ટીમીટર છે એનો યુઝ છે કરેલો છે। અહીંયા આપણે એસી સિગ્નલ છે આપીએ છીએ એટલે આઉટપુટની અંદર તમારું જે સિગ્નલ છે એ એસી હશે એટલે તમારે એને વોલ્ટની અંદર છે એ સેટ છે એ કરવાનું છે। તો અહીંયા વોલ્ટેજનો ટર્મિનલ અને ગ્રાઉન્ડ ટર્મિનલ, વોલ્ટેજનો ટર્મિનલ અને ગ્રાઉન્ડ ટર્મિનલ એ બંનેનો ઉપયોગ છે એ કરેલો છે। વોલ્ટેજ અને કોમન અને જે ડાયલ છે એ ડાયલને આપણે વોલ્ટ ઉપર છે એ સેટ કરશું। હવે આ મલ્ટીમીટરની અંદર છે એ એસી અને ડીસી બંને ઓટોમેટિક આવે એટલે જ્યારે તમે મલ્ટીમીટરને સ્ટાર્ટ કરશો ત્યારે ડીસીમાં હશે એટલે તમારે રેન્જ સિલેક્ટ કરી તમારે એને એસીની અંદર છે એ કન્વર્ટ છે એ કરવું પડતું હશે બરોબર। અને તમે જે એક્યુરેસી છે એ એક્યુરેસી તમે આ બટનની મદદથી છે એ બદલી શકશો બરોબર। તમને એક પ્રેક્ટિકલમાં છે એ જે મલ્ટીમીટર આપે તો તમારે એના પ્રમાણે છે એ કામ કરવાનું રહેશે। હવે પ્રેક્ટિકલની શરૂઆત છે આપણે કરીએ તો અલગ અલગ ફ્રીક્વન્સી માટે છે એ આપણે પ્રેક્ટિકલ છે એ પરફોર્મ છે એ કરવાનો છે। તો આપણે અત્યારે હું આની અંદર છે એ 10 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે એ રાખું છું। ફંક્શન જનરેટરની અંદર છે હું 10 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે એ રાખું સર્કિટ છે એને સ્વિચ ઓન કરી અને 10 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે હું સેટ કરું છું અત્યારે કારણ કે ઇનપુટની અંદર મેં 30 મિલીવોટ સિગ્નલ છે એ ફિક્સ કરીને રાખેલું છે। આ રીડ વીપી પ્રેસ કરશો એટલે તમને ઇનપુટ વોલ્ટેજ છે ડિસ્પ્લે થશે એટલે 30 છે એટલે કંઈ તમારે ચેન્જ થયા નથી એ તમારે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર છે લખવાના। ફ્રીક્વન્સી છે મેં સેટ કરી છે 10 હર્ટ્ઝ તો 10 હર્ટ્ઝ માટે મને વોલ્ટેજ જે આવતા હોય એ વોલ્ટેજ છે એ મલ્ટીમીટરમાં તમને જે દેખાડે એ તમારે રીડિંગ છે એ લખવાના। ફ્રીક્વન્સીની કિંમત છે તમારે બદલતી જવાની 10 હર્ટ્ઝ 20 હર્ટ્ઝ 30 હર્ટ્ઝ એટલે તમને જે રેન્જ કીધી છે 10 હર્ટ્ઝથી લઈ અને 90000 હર્ટ્ઝ સુધીની એ દરેક ફ્રીક્વન્સી છે એ તમારે સેટ છે કરતી જવાની અને સેટ કરતી વખતે એ ફ્રીક્વન્સીને અનુરૂપ તમને જે વોલ્ટેજ છે એ મળે છે એ વોલ્ટેજ છે એ તમારે નોટ ડાઉન છે એ કરતા જવાના। હું અહીંથી ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરીશ એટલે વોલ્ટેજ છે તમારા ઇન્ક્રીઝ છે એ થાય છે। પ્રેક્ટિકલમાં પરફોર્મ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે અમુક ફ્રીક્વન્સીની રેન્જ એવી આવશે કે તમારા વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ જેવા થઈ જાય છે। હવે 1K ની અંદર જ આવું છું એટલે કે 100 હર્ટ્ઝથી 1000 હર્ટ્ઝ તો હવે હું વોલ્ટેજ ઇન્ક્રીઝ કરું છું તો હજી મારા વોલ્ટેજ છે ઇન્ક્રીઝ થાય છે પણ હવે તમારા વોલ્ટેજ છે એ લગભગ કોન્સ્ટન્ટ જેવા થઈ ગયા છે। ફ્રીક્વન્સી હું ઇન્ક્રીઝ કરું છું પણ વોલ્ટેજ લગભગ તમારા કોન્સ્ટન્ટ જેવા થઈ ગયા છે અને હવે વોલ્ટેજ છે એમાં તમને ઘટાડો છે જોવા મળે છે ધીમે ધીમે। 10K વાળા ફ્રીક્વન્સી રેન્જમાં જાઓ એટલે કે 1000 થી 10000 હર્ટ્ઝ તો તમે જોઈ શકશો કે તમારા આઉટપુટ વોલ્ટેજ છે એ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ છે એ થાય છે। એ તમારે અલગ અલગ ફ્રીક્વન્સી સાથે જે મેઝર કરવાના કીધા છે એ રેન્જમાં છે તમારે ફ્રીક્વન્સી પસંદ કરી અને એને અનુરૂપ જે રીડિંગ આવતા હોય એ રીડિંગ છે તમારે મેઝર છે એ કરવાના। એટલે તમને પહેલાં સ્ટાર્ટિંગની અંદર વોલ્ટેજ મેક્સિમમ વધતા મળશે, અમુક ફ્રીક્વન્સીની રેન્જ માટે વોલ્ટેજ છે એ તમને કોન્સ્ટન્ટ મળશે અને પછી ફર્ધર તમે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરશો તો તમારે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ તમને ફરી વખત ઘટાડામાં છે એ જોવા મળશે। તો એને અનુરૂપ તમારે છે એ ગેઇન છે એ ફાઇન્ડ કરવાની સર્કિટની અને ગેઇન વર્સિસ લોગ એફનો તમે ગ્રાફ ડ્રો કરી અને તમને જે કેલ્ક્યુલેશન કરવાની કીધી હોય એ કેલ્ક્યુલેશન છે એ તમારે કરી અને આરસી એમ્પ્લીફાયરની બેન્ડવિથ કેટલી છે એ બેન્ડવિથ છે એ તમારે ફાઇન્ડ છે કરવાની છે। તો અહીંયા તમારો આરસી એમ્પ્લીફાયરનો પ્રેક્ટિકલ છે એ તમે આ રીતે પરફોર્મ
करी शको छो। तो अहीं आपणो प्रेक्टिकल छे ए कम्प्लीट थाय छे। थैंक यू।